प्रकरण 5 आनुवंशिकता ने भिन्नता जे आप चाली रही है वंशावली पृथक्करण के जे आप आग टॉपिक देखी गया है कि जेमा कोईपण मानव कुटुंबना कोईपण लक्षण विशेष लक्षण मानव कुटुंबन कोई विशेष लक्षण के जे एने पेढ़ी सुधी जोवा मळतुं होय ते लक्षण वंशावली पृथक्करण अथवा चार्ट द्वारा एनु विश्लेषण करी शकाय छे। अने आ रीते आ जे लक्षण छे ते लक्षण खरेखर केवुं छे ए लक्षण क्या जनित कारण छे एटले जे लक्षण छे अथवा विशेष जे लक्षण कहीए छे ए विशेष लक्षण असाधारण होय छे मोटा भागे अने कोईपण रोग सूचवे छे। तो आ जे विशेष लक्षण छे ते दैहिक प्रभावी के दैहिक प्रच्छन्न अथवा तो लिंगी रंगसूत्र साथे संकळायेल एक्स रंगसूत्रीय संकलित प्रभावी अथवा तो एक्स संलग्न रंगसूत्र साथे संकळायेल एवो प्रच्छन्न पण होई शके छे अथवा तो वाय संकलित पण होई शके छे। तो आवो ज आपणे पृथक्करण विशे थोड़ी घणी आपणे चर्चा आगळ करेली छे ते माटेना संकेतो पण आपणे आगळ थोड़ा देखिया था। तो फरीथी आपणे आ विडियोमां आपणे वंशावली पृथक्करण माटेना संकेतो तथा ते आधारित अमुक जे चार्टो छे ते चार्ट जोईशुं अने समजवानी कोशिश करीशुं। तो आगळ आपणे जे देख्या था ते ज ते सिम्बोल फरी आपणे देखाड़ीए। तो आगळ वात करी के भाई चौरस नर माटे वापरीए छे संकेत अने जे वर्तुळ छे ते मादा माटे खुल्ला होवा जे खुल्ला होय खुल्ला एटले के भाई कोई पण जातनो कलर भरेलो ना होय ते आपणा माटे सामान्य नर ने मादा छे। त्यार पछी तीजो तमने संकेत देखातो हशे तीजो जे संकेत छे ते संकेत जे शक्कर पर आकारनो थोड़ा डायमंड शेप जेने कहेवामां आवे छे ते कोईपण जातना लिंगनो आपणे उल्लेख कर्यो नथी ते नर पण होई शके छे मादा पण होई शके छे। तो अमुक चार्टनी अंदर आवो सिम्बोल तो आपणे समजी शकीए छीए कि ते नर अथवा मादा कोईपण लिंग दर्शावे छे। त्यार पछी ત્રણ નીચે લાલ કલરથી પૂરેલા તો આપણે આગળ બી વાત કરી છે પ્રમાણે કે ભાઈ ચોરસ હોય કે વર્તુળ કોઈ પણ હોય તે સંકેતમાં જો કલર પૂરેલો હોય અથવા તો તે બંધ હોય બંધ હોય એટલે મતલબ કે કોઈ પણ જાતના કલરથી ભરેલો હોય તો તે વ્યક્તિ અસરગ્રસ્ત છે તે સામાન્ય નથી તે જે તે રોગથી પીડાય છે એમ આપણે દર્શાવવામાં આવે છે। ત્યાર પછી નર અને માદા मैथुन क्रिया अथवा लग्न ग्रंथि जोड़ेला हो तो ए बने वच्चे आड़ी लीटी थी आपणे दर्शाविए छे जे सूचवे छे के बने वच्चे मैथुन क्रिया अथवा तो लग्न ग्रंथि जोड़ेला छे एम बी आपणे कही शकीए छे नॉर्मली। हवे नीचे फरी निशानी जे देखाती हशे कि जेमां नर अने मादा जे पुरुष अने स्त्री छे ते बने वच्चे डबल लीटी छे डबल लीटी ए सूचवे छे के बने वच्चे मैथुन क्रिया શક્ય થયેલી છે મૈથુન ક્રિયા થયેલી છે પણ આ મૈથુન ક્રિયા એક જ કુટુંબના સમરક્ત જે કહી શકાય તેવા સંબંધી તેવા સંબંધ દર્શાવતા પુરુષ અને સ્ત્રી જે થયેલું છે કહી શકાય। આગળ બી વાત કરી પ્રમાણે કે ભાઈ અહીં બે વ્યક્તિ જે છે પુરુષ અને સ્ત્રી એક જ કુટુંબના છે બંને વચ્ચે ખૂબ જ નજીકનો સંબંધ છે તો એક જ ભાઈ હોય તો કદાચ બીજી બહેન હોઈ શકે છે કાકાની કે સમરક્ત એક જ કુટુંબની અથવા તો પૌત્ર હોય સોરી પૌત્ર નહીં પણ જો દાદા હોય અથવા અને સામે બાજુ પુત્રી હોય તો આ રીતને પણ એક જ કુટુંબના બે સમરક્ત વચ્ચે આવું મૈથુન ક્રિયા જો થયેલી હોય તો આપણે આ રીતને ડબલ લીટીથી દર્શાવીશું। ત્યાર પછી આગળ પણ આપણે દર્શાવ્યું પ્રમાણે તો પુરુષ અને સ્ત્રી વચ્ચે લગ્ન ગ્રંથિ જોડાયા પછી જે મૈથુન ક્રિયા પછી આપણને ખબર છે પ્રમાણે કે સંતાન ઉત્પન્ન સંતાન મળશે। હવે આવી જે સંતાન જે પેઢી છે તે સંતાન પેઢી બંને પિતૃ વચ્ચે જે લગ્ન ગ્રંથિવાળી જે લીટી છે તેની નીચે ઊભી લીટી કરવાની અને ઊભી લીટીની નીચે આપણે જે કઈ સંતાનો છે તે સંતાનો દર્શાવવામાં આવે છે। તો નીચે જે પિતૃ પેઢી નીચે
જેવી સંતાન મળશે તે સંતાન પેઢી નીચેની લીટીએ નીચે બાજુ દર્શાવવામાં આવે છે. ડાબેથી જમણી બાજુ મોટી જે સંતતિ હશે, મોટી જે સંતાન હશે તે પહેલાં, ત્યાર પછી એનાથી ઉંમરમાં નાની હશે તે એના પછી, અને આ રીતે આપણે ડાબેથી જમણી દિશામાં આપણે જે તે સંતાનને દર્શાવવાનું છે. હવે આગળ પણ આપણે વાત કરેલી છે તો પિતૃપેઢી આપણે હંમેશા જે બી પેઢીઓ છે તે પેઢી હંમેશા રોમન અંકથી દર્શાવવાની છે. અહીં આપણે પહેલાં પિતૃપેઢી દર્શાવું તો પિતૃપેઢી લખવું હોય તો પહેલી પેઢી જેને કહેવાય તો એક નંબર આપીશ, એક નંબર. ત્યાર પછી સંતાન પેઢી છે, સંતાન પેઢી બીજા નંબરે છે તો આપણે એને બીજો નંબર આપીશું. તો આ રીતે જે તે પેઢી ને નંબરથી આપણે અંકન કરીશું, અને નંબર હંમેશા રોમન લિપિમાં આપવાનો છે, આપણા સાદા નંબર ચાલશે નહીં, એરેબિક નંબર નહીં ચાલે. ત્યાર પછી તો સંતાન પેઢી હંમેશા પિતૃ પેઢીની નીચે, ઊભી લીટી નીચે ડાબીથી જમણીની દિશામાં જે સંતાન દર્શાવવાની, મોટી વ્યક્તિ ડાબી તરફ પહેલી, ત્યાર પછી ઉંમરની નીચે ઉતરતા ક્રમમાં તે આપણને જમણી બાજુ દર્શાવવાની છે. ત્યાર પછી નીચે તમે સિમ્બોલ આપેલો છે તો અહીં પુરુષ અને સ્ત્રી વચ્ચે લગ્નબંધથી જોડાયા પછી મૈથુન ક્રિયા પછી એમને એક જ સંતાન છે, અને આ જે સંતાન છે દેખાય પ્રમાણે કે પુરુષ છે, અને જે પુરુષ છે આગળ દેખાય પ્રમાણે કે ભાઈ ચોરસ છે અને રંગથી પૂરેલો છે, મતલબ કે તે રોગી છે અથવા તો તે અસાધારણ બીમારી ધરાવે છે અથવા ભાઈ વિશેષ લક્ષણ દર્શાવે છે. ત્યાર પછી છેલ્લો જે ઓપ્શન દેખાય છે પ્રમાણે શક્કરપારા આકારનો અથવા તો ભાઈ ડાયમંડ શેપનો, જેની અંદર આપણે 5 લખેલું છે, મતલબ કે 5 સામાન્ય વ્યક્તિઓ છે. અને અહીં કોઈ પણ જાતના લિંગનો આપણે ઉલ્લેખ કર્યો નથી. આગળ બી વાત કરી પણ કે ભાઈ લિંગનો આપણે ઉલ્લેખ કરવાનો ન હોય તે વખતે આપણે આ સંકેત વાપરીશું. અને અહીં 5 વખત આવી નિશાને ન દોરીએ ચાર્ટની અંદર, વારંવાર દોરવા જઈએ એના કરતાં શોર્ટમાં પછી ભાઈ 5 વ્યક્તિ છે અને 5-5 કેવી છે, નોર્મલ છે, ભલે પછી તે નર હોય કે માદા હોય એ આપણે ધ્યાન રાખવાનું નથી. ચાર્ટમાં આ રીતનું આપેલું હોય તો આપણે કહી શકીએ છીએ, આવો અર્થઘટન એને કરી શકીએ છીએ. તો આ આગળ આપણે થોડા સંકેત દેખેલા હતા. તે ઉપરાંત નવા બી સંકેત છે આપણી પાસે કે જે અમુક બધે નીટની પરીક્ષામાં આપેલા હોય છે, જે આપણે આગળ બી થોડી ઘણી એની ચર્ચા કરેલી છે. તો હવે આગળ બે પ્રકારના આપણે વ્યક્તિ દેખ્યા, કાં તો નોર્મલ હોય તો જે કંઈ સંકેત છે તે ખુલ્લું હોવું જોઈએ, કલર વગરનું હોવું જોઈએ, અને રોગી હોય તો તે બંધ હોવું જોઈએ, એટલે કે ભાઈ કલરથી ભરેલું હોવું જોઈએ. હવે આવે છે વાહક. તો આપણે વાહકની પણ આગળ વાત કરી જ છે. તો સ્ત્રી હોય કે પુરુષ હોય તો જો તે વાહક હોય તો મોટાભાગે લિંગી વાહક હોય, જે તે સ્ત્રી કે પુરુષ, તો તેના નિશાની અને સંકેત જે છે તેની અંદર ખાલી ટપકું મૂકવામાં આવે છે. તો આવું ટપકું હોય વચ્ચે એ સંકેતમાં તો સમજી લો કે ભાઈ તે વાહક સ્ત્રી અથવા પુરુષ છે, અથવા અમુક બધે ભાઈ જે કંઈ વર્તુળ છે તે અડધું ભરેલું હોય, અડધું ખુલ્લું હોય, એટલે અડધું બંધ હોય અને અડધું ખુલ્લું હોય, બંને વ્યક્તિ માટે પુરુષ હોય કે સ્ત્રી હોય, તો તેને પણ આપણે વાહકતા નિશાની દ્વારા આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. તો અહીં બે રીતે આપણે વાહકતા દર્શાવી શકીએ છીએ. મોટાભાગે લિંગી વાહક હોય તો ટપકું, અને દૈહિક વાહક એટલે દૈહિક રંગસૂત્રી વાહકતા દર્શાવતા હોય જે તે સ્ત્રી ને પુરુષ, તો એને અડધો ભાગ રંગથી પૂર દેવાનો અને અડધો ભાગ ખુલ્લો રાખવાનો, જે પણ અમુક સંકેત આપણે દેખેલા છે આગળ. ત્યાર પછી આગળ જઈએ તો હવે અહીં આપણે દર્શાવ્યું છે જોડિયા બાળકો. તો જે તે દંપતીને લગ્નગ્રહથી જોડાયા પછી મૈથુન ક્રિયા કર્યા પછી આ પુરુષ કહું છું, આ લગ્નગ્રહ જોડાયો અને આ સ્ત્રી, અને એમને બાળક થયા, તો બે સંતાન જો જોડિયા હોય તો બંને સંતાન એક જ સરખા પોઈન્ટથી દર્શાવવાના છે, તો એક જ સરખું ઉદગમ બિંદુનું હોવું જોઈએ, જે કહે છે કે જે જોડિયા બાળક છે.
અને જોડિયા બાળક આવા જ દેખાડે છે. તે જોડિયા બાળક કેવા છે તો બે અલગ અલગ ફલિતાંડમાંથી વિકાસ પામીને આવા બાળકો મળશે. તો જોડિયા બાળક આ જે છે તે બે અલગ અલગ યુગ્મજમાંથી ફલિતાંડમાંથી જો વિકાસ પામેલા હોય તો આવા બે સંતાનો કાં તો બંનેમાંથી એક છોકરી હોય તો બીજો છોકરો હોય, અથવા આવું પણ થઈ શકે છે કે બંને છોકરા પણ હોઈ શકે છે, અથવા તો બંને છોકરી પણ હોઈ શકે છે. તો અહીં ત્રણ સંભાવના છે, કાં તો બંને છોકરા હોય, કાં તો બંને છોકરી હોય, કાં તો એક છોકરો હોય અને એક છોકરી હોય જે આપણે દર્શાવીએ છીએ પ્રમાણે. તો બે યુગમાંથી બનતા હોય તો જોડિયા બાળકોની અહીં ત્રણ સંભાવના હોઈ શકે છે. ઓકે, અને આવા જોડિયા બાળકોને એક સમાન પોઈન્ટમાંથી દર્શાવવાનું છે. ત્યાર પછી બીજા પણ અહીં જોડિયા બાળકો પણ શક્ય છે. અહીં જે બીજી જે ફિગર આપણને આપેલી છે તેની અંદર દેખી શકીએ છીએ આપણે, બી જોડિયા બાળકો જ છે પણ બંને વચ્ચે શું છે, નિશાની કરેલી છે, બંનેને એક લીટીથી જોઈડ કરેલા છે જે દર્શાવે છે કે બંને જોડિયા બાળક છે અને એક જ યુગ્મજમાંથી ઉત્પન્ન થયેલા છે. તો એક જ યુગ્મજમાં જ એક જ યુગ્મજનું ફરી વિભાજન થાય તો આ રીતે આપણને બે જોડિયા બાળક મળી શકે છે. આગળ પ્રમાણે બે અલગ અલગ યુગ્મજમાંથી નહીં, એક અહીં એક જ ફલિતાણ બને છે અને એક જ ફલિતાણના ફરીથી બે વિભાજન થાય, બે ટુકડામાં વિભાજિત થાય તો આપણને આ રીતે ફરીથી બે જોડિયા બાળક મળશે. અને આ જે બે જોડિયા બાળક છે તે બે સમાન છે, કાં તો બંને ભાઈ હોઈ શકે છે એટલે બંને છોકરા હોઈ શકે છે, અથવા તો બંને છોકરી હોઈ શકે છે. અહીં એક છોકરો હોય ને એક છોકરી હોય શક્ય નથી, બરાબર. તો આ બી જોડિયા છે પણ એક જ યુગ્મજમાંથી ઉત્પન્ન થયેલા હોય તો તેવા જોડિયાને બંને વચ્ચે આડી લીટી દર્શાવવાની છે. પહેલાવાળામાં આવી લીટી નથી, જ્યારે અહીં આડી લીટી છે. અને આ જોડિયા બાળકો જે એક જ યુગ્મજમાંથી ઉત્પન્ન થતા હોય તેવા જોડિયા બાળકોના મોટાભાગના બધા લક્ષણો સમાન હશે. ચહેરો હોય, હાઇટ હોય, કલર હોય, તે બધું મોટાભાગના લક્ષણો સમાન હોય. જ્યારે બે યુગ્મજમાંથી ઉત્પન્ન થયેલા જે જોડિયા બાળક હોય તેમના માં લક્ષણોની બાબતમાં તે ખૂબ જ ભિન્નતા હોઈ શકે છે. સરખા ચહેરા ના પણ હોય, સરખી હાઇટ ના પણ હોય. તો અહીં આટલું ધ્યાન રાખીશું, અમુક ચાર્ટમાં આ રીતનું આપેલું હોય તો આપણે અનુવર્તન કહીશું કે તે જોડિયા બાળકો છે. ઓકે, આગળ જઈએ. તો હવે અમુક ચાર્ટની અંદર આપણને આવી જે નિશાની આપેલી હોય, સોરી, આ રીતે નિશાની આપેલી હોય જે તે નર અને માદામાં આમ લીટી પાડેલી હોય તો સમજી લો કે તે સ્ત્રી કે પુરુષ શું છે તે કુટુંબમાં મૃત્યુ પામેલ હશે. તો મૃત્યુ પામેલ વ્યક્તિ માટે આવી નિશાની કરે છે, પણ અમુક વખતે આવી નિશાની વાહક વ્યક્તિ માટે પણ કરવામાં આવે છે, જે આપણે ઉપર દેખ્યું વાહકતા માટેની નિશાની સ્ત્રી કે પુરુષ માટેની. તો અમુક ચાર્ટની અંદર આવે નિશાનીને વાહકતા માટે પણ દર્શાવવામાં આવે છે, જે પ્રેક્ટિકલ બુકની અંદર આ નિશાનીને આપણે વાહક તરીકે લીધેલી છે. બાકી અમુક વખતે આને મૃત્યુ પામેલ છે તેવું નિશાની પણ આપણે ગણવામાં આવે છે. ત્યાર પછી એના નીચે તમે દેખશો તો હવે અહીં ચોરસ કે જે વર્તુળ છે તે આપણે ખબર છે કે પુરુષ હશે સ્ત્રી છે, હવે એને કૌંસમાં દેખાડ્યું છે. તો આ જે કૌંસ કર્યું છે અને કૌંસની અંદર પુરુષ છે, તો આ પુરુષ કેવો છે? તો આ એ નિશાની છે કે જે આવી નિશાની તમને ચાર્ટમાં જોવા મળે તો સમજી લો કે કૌંસની અંદર જે કંઈ પુરુષ કે સ્ત્રી દેખાડી હોય તો સમજી લો કે તે જે તે દંપતીએ શું લીધું છે, ભાઈ ખોળે લીધેલું છે. એના પોતાના પુત્રો સંતાન નથી તો ખોળે લીધેલ સંતાનને હંમેશા બ્રેકેટની અંદર દર્શાવવાનું જે તે નિશાની સાથે. તો આ અમુક સંકેતો છે જે મોટાભાગે આપણને અમુક નીટની જે એક્ઝામ હોય છે તેમાં કદાચ જોવા મળે, બાકી આપણી બુકની અંદર આપેલ નથી આવું. આગળ જઈએ તો આપણે વાત કરી છે કે જે કંઈ વંશાવલી પૃથ્થકરણના ચાર્ટની અંદર જે કંઈ કુટુંબ છે તે કુટુંબની અંદર જે કંઈ વિશેષ લક્ષણ છે તે વિશેષ લક્ષણ અનુસાર જે લક્ષણ છે તે લક્ષણ કેવું છે, કારણ કે જેની દ્વારા જ અભિવ્યક્તિ પામેલી હોય છે. તો આવું જે લક્ષણ છે તે દૈહિક પ્રભાવી હોય,
अथवा दैहिक रंगसूत्रीय प्रच्छन्न कारण पण होई सके छे, अथवा तो भाई दैहिक रंगसूत्र जवाबदार न होय पण अमुक बदे एक्स रंगसूत्र पर आवेलो प्रभावी कारक अथवा जनीन जवाबदार होई सके छे, अथवा तो एक्स संकलित प्रच्छन्न कारक अथवा जनीन पण जवाबदार होई सके छे। तो मोटा भागे जेवी बोर्डनी एक्जाम अथवा तो भाई नीटनी एक्जाम होय छे तेमां मोटा भागे आ चारमांथी कोई एक ऑप्शन हो जे चार्ट आपेलो हो पूछे कि विशेष लक्षण माटे आमांथी क्यों लक्षण होई सके छे, तो का तो दैहिक प्रभावी अथवा दैहिक प्रच्छन्न अथवा तो भाई एक्स संकलित प्रभावी अथवा एक्स संकलित प्रच्छन्न जनी जवाबदार छे तो लक्षण छे। पण अमुक वक्त भाई आ चार करता उपरांत वाय सहलग्न जे जनीन छे ते पण जवाबदार होई सके छे, तो अमुक वक्त आ पांचमू कारण पण जवाबदार होय छे, तो पांचमू लक्षण पण होई सके छे, वाय सहलग्न लक्षण पण होई सके छे। अने केटलाक संजोगोनी अंदर जे कई लक्षण छे आनुवंशिक लक्षण अथवा अभिव्यक्ति ते आगळना देख्या प्रमाणे कोई पण कारक जवाबदार न होय अथवा जनी जवाबदार न होय पण अमुक वक्ते जे कई अंडकोष छे, खास अंडकोषनी वात करूं शुक्रकोषनी वात नहीं करतो कारण के प्रजनन दरमियान शुक्रकोषनुं कोषरस फलितांडमां प्रवेशतुं नथी અને એટલા માટે ફલિતાંડની અંદર જે બી કોષરસ જોવા મળશે તે ફક્ત અને ફક્ત માતાનું હોય છે, પિતાનું નથી હોતું। એટલા માટે અમુક જે અભિવ્યક્તિ છે અથવા વિશેષ લક્ષણ છે તે માટે જવાબદાર અંડકોષનો કોષરસ પણ હોઈ શકે છે। તો અને એવા લક્ષણોને આપણે કહીએ છીએ કોષરસીય અભિવ્યક્તિ અથવા કોષરસીય આનુવંશિક લક્ષણ। तो आवा छ कारणमांथी कोई पण एक जवाबदार छे, पण मोटाभागना केसनी अंदर आपणने आ चार ज पूछशे, आ बाकीनो जे पांचमो छठ्ठो छे ते लगभग एना प्रश्न ओछा बनता होय छे। तो आगळ जे छे हवे अमुक जे नियमो आपणे ध्यानमां राखवाना छे ते देखी लीए। तो कोई पण नर होय अथवा पुत्रनी वात करूं हमणां, तो नर आपणने खबर छे नरनी अंदर एक्स अने वाय रंगसूत्र हो छे जे आपणने खबर ज छे। तो आ जे नर छे ते नरनी अंदर एक्स क्यांथी आवशे, तो हमेशा ध्यान रखवानुं नरनी अंदर एक्स हमेशा एनी मातामांथी आवशे। तो कोई पण पुत्र होय ते पुत्रमां एक्स हमेशा तेनी मातानो आवशे, पितानो क्यारे पण आवशे नहीं। अने आ जे नर छे तेमां जे वाय छे ते वाय हमेशा एना पितानो आवशे, तो पिता हमेशा जे ते पुत्रमां वाय रंगसूत्रनु वहन करावशे अने मातामांथी हमेशा एक्स आवशे। आ सिवाय बीजू मगजमांथी काढी नाखवानुं। हवे जे पुत्र थयो, आ जे बी नर छे जे बी पुत्र छे ते पुत्र लग्नकर्ती जोड़ाय अने भविष्यमां जो संतान पैदा करे तो हमेशा आ जे नर छे ते नरनो एक्स हमेशा माटे एनी पुत्रीमां प्रवेश छे। एटले भाई हिसाब कहीए तो जे भी नर छे हमणा आपणे देख्यो ते जे लग्नकर्ती जोड़ाय अने संतान प्राप्ति करे संतान पैदा करे तो एने जे पुत्री छे ते पुत्रीमां हमेशा जे कई एक्स छे ते एक्स एना पितानो आवशे, बराबर। तो आ जे नर छे तेनो एक्स हमेशा एनी पुत्रीमां वहन पामशे। અને આ જે નર છે આ જે વાય છે તેનો તે વાય હંમેશા પુત્રમાં વહન પામશે, કારણ કે પિતાનો વાય જશે તો જ એ પુત્ર બનશે, બાકી પિતાનો જે એક્સ છે તે ક્યારે પણ પુત્રમાં જવાન નથી, જશે તો પછી એ પુત્ર નહીં બને તે પુત્રી બની જશે। તો હંમેશા ધ્યાન રાખવાનું। માદાની વાત કરીએ તો માદામાં ખાસ કન્ફ્યુઝન નથી, કારણ કે માદામાં ડબલ એક્સ હોય છે આપણને ખબર છે। તો આ માદા કે જેનો એક્સ પિતામાંથી એક્સ આવશે અને બીજો એક્સ, કારણ કે માદા છે એટલે ડબલ એક્સ હોય છે આપણને ખબર છે, અને જે બીજો એક્સ છે તે એની માતામાંથી આવશે, ઓકે। તો આ રીતે બંનેમાંથી એક એક એક્સ આવશે, અને હમણાં જ આપણે વાત કરી છે પિતામાંથી હંમેશા પુત્રીમાં એક્સ વહન પામશે, વાય ક્યારે પણ વહન પામવો નથી, કારણ કે વાય વહન પામે તો પછી તે પુત્રી ન કહેવાય, પછી તે પુત્ર જ બની જશે। હવે આ જે માદા છે તે લગ્નમાંથી જોડાય
અનર્ગણથી જોડાયા પછી તો પુત્ર અથવા જે સંતાન પેદા કરે તો સમજી લો કે કારણ કે એની પાસે ડબલ એક્સ છે તો તે પુત્રને પોતાનો એક એક એક્સ આપશે અને બીજો એક્સ પુત્રીને આપશે. તો આ રીતે એના પાસે આપવા જોઈએ બીજું કંઈ છે એની એક્સ જ છે તો પુત્રને પણ એક્સ આપશે અને પુત્રીને પણ એક્સ આપશે. જ્યારે એક્સ લગ્ન પ્રભાવી લક્ષણ જોવા મળે તો એ ચાર્ટની અંદર બધા જ નર અસગ્રસ્ત જોવા મળશે. હવે બધા જ નર અસગ્રસ્ત હોય તો ચોખ્ખું દેખાય. જેની પ્રકાર આપણે લખીએ તો આવા બધા જ અસગ્રસ્ત જે નર છે અથવા રોગી જે નર છે તેના એક્સ પર પ્રભાવી કારક આવેલ હશે અને આ જે પ્રભાવી કારક છે એના કારણે આ નર બધા કેવા છે, રોગી છે. ઓકે, હવે ધ્યાન રાખીશું કે ભાઈ આ જે એક્સ છે પ્રભાવી કારક ધરાવતો એક્સ એ ક્યાંથી આવ્યો. હમણાં જ નીચે આપણે વાત કરી છે કે ભાઈ એક્સ હંમેશા જે કંઈ પુત્ર છે તે પુત્ર એક્સ ક્યાંથી મળશે, તેની માતામાંથી. તો આ એની માતા છે, અસગ્રસ્ત માતા છે કે જે માતા કાં તો સમયુગી પ્રભાવી કારકની જોડ ધરાવે અથવા વિષમયુગમી હોય, એક પ્રભાવી હોય અને બીજા એક્સ પર પ્રચ્છન્ન કારક આવેલો હોય. તો આ બંને કેસની અંદર આ જે માતા છે તે કેવી છે, જે તે લક્ષણ માટે અસરકારક છે અથવા રોગી છે. અને આવી માતામાંથી કોઈ પણ એક્સ જશે, એટલે ખાસ કરીને પ્રભાવીની વાત કરીએ આપણે, તો પ્રભાવી જનીનવાળો એક્સ જે જાય જે તે એના પુત્રમાં, તો આ રીતે પુત્ર પોતાની માતામાંથી પ્રભાવી કારકવાળો એક્સ મેળવે છે અને એના કારણે એનો જે પુત્ર છે તે પુત્ર માતાની જે રોગી બને છે, અસગ્રસ્તવાળો બને છે. તો આ રીતે માતા પણ બધી જ માતાઓ પણ અસગ્રસ્ત જોવા મળશે. તો સંલગ્ન એક્સ સંલગ્ન પ્રભાવી હોય તો ખાસ આપણે પુરુષ દેખવાનો અને પુરુષના આધારે એની માતા દેખવાની. તો બધા જ પુરુષો અથવા બીજા શબ્દમાં કહીએ તો એના પુત્રો બધા જ નર હંમેશા રોગી હશે જો આ કન્ડિશન હશે તો. અને નર અસગ્રસ્ત હશે તો એની માતામાંથી જ આ આવે છે એક્સ, કારણ કે પિતામાંથી એક્સ આવતો નથી, એટલા માટે માતામાંથી જ આવો રોગ ટ્રાન્સફર થયો છે એમ સમજી લેવાનું. હવે આ જે નર છે કે જે માતામાંથી પ્રભાવી કારકવાળો એક્સ મેળવ્યો, હવે તો ભવિષ્યમાં જો લગ્ન કરે, મૈથુન ક્રિયા કરે અને જો સંતાન ઉત્પન્ન કરશે તો આ નરની બધી જ સંતાન, ખાસ કરીને પુત્રીની વાત કરીએ તો બધી જ પુત્રીઓ રોગી હશે, અસગ્રસ્ત હશે, હશે ને હશે જ, કારણ કે પિતા પાસે પ્રભાવી કારકવાળો એક્સ છે અને પિતા હંમેશા પુત્રીને એક્સ જ આપે છે, વાય આપતો નથી. અને એના કારણે જે પુત્રી છે તે પિતામાંથી પ્રભાવી કારકવાળો એક્સ મેળવશે. તો પુત્રી, બધી જ પુત્રીઓ હંમેશા પિતામાંથી પ્રભાવી કારકવાળો એક્સ મેળવશે, જેના કારણે એક એક્સ આવશે પિતામાંથી અને બીજો એક્સ તો આપણને ખબર છે કે એની માતામાંથી આવશે, સોરી આ તો એની દાદી થઈ ગઈ, તો બીજો એક્સ તો એની માતામાંથી આવશે. અને આ રીતે એક પણ પ્રભાવી આવી ગયો, એક પણ જો પ્રભાવી કારક આવી ગયો તો સમયુગી સ્થિતિ હોય કે વિષમયુગી સ્થિતિ હોય, બધી જ પુત્રીઓ કેવી હશે, અસગ્રસ્ત હશે. તો આટલું ખાસ ધ્યાન રાખીશું કે એક સંલગ્ન પ્રભાવી હોય તો પહેલાં નર દેખવાનો, નર અસગ્રસ્ત હોય તો 100% એની માતા પણ અસગ્રસ્ત હશે અને એની પુત્રી પણ અસગ્રસ્ત હશે. બીજા સમય કહીએ તો દાદી પણ અસગ્રસ્ત, છોકરો પણ અસગ્રસ્ત અને એની જે પૌત્રીઓ છે તે પૌત્રીઓ પણ રોગી હશે, હશે ને હશે. ત્યાર પછી જો એક્સ સંલગ્ન પ્રચ્છન્નની વાત કરીએ તો પ્રચ્છન્નની વખતે આપણે નર નહીં દેખવાનો, ઉપર દેખ્યું પ્રમાણે પ્રચ્છન્ન જો હોય તો હંમેશા માદા દેખવાની. અને માદા ક્યારે રોગી, માદા ક્યારે રોગી હશે કે જ્યારે પ્રચ્છન્નની વાત કરતો હોય તો માદામાં બંને પ્રચ્છન્નકારક ભેગા થશે તો જ. તો સ્મોલે બંને આવી ગયા છે તો
આવી સમયુગની પ્રચ્છન્ની સમયુગ સ્થિતિમાં જ જે માતા છે, જે સ્ત્રી છે, તે રોગી હશે. બાકી વિષમયુગની સ્થિતિમાં તે રોગી હોવા નથી આપણને ખબર જ છે. હવે આગળ દેખીએ તો હવે અહીં આ માતા રોગી કેમ છે, તો આપણને ખબર છે કે રોગ માટે જવાબદાર કોણ છે. તો એનો જો પિતા રોગી હશે તો એની જે પુત્રી છે તે રોગી થવાની. કેમ? કારણ કે પિતા રોગી હશે, હશે ને હશે જ. તો પિતા જે છે તેની પાસે પ્રચ્છન્નકારકવાળો એક્સ જ છે. તો આવો જે પ્રચ્છન્નકારકવાળો એક્સ છે તે એની પુત્રીને મળશે. અને આ રીતે આ જે પુત્રી છે, જે માતા છે, જે સ્ત્રી છે, તે પોતાના પિતામાંથી પ્રચ્છન્નકારકવાળો એક્સ મળ્યો છે. અને બીજો પ્રચ્છન્નવાળો જો એની માતામાંથી જો મેળવે તો આ રીતે સમયુગ સ્થિતિની અંદર આવી જે માદા છે તે માદા રોગી હશે, અસરગ્રસ્ત હશે. હવે આ તો પિતામાંથી પુત્રીમાં ગઈ એની વાત કરી. હવે જો આ પુત્રી લગ્નગ્રંથિથી જોડાય અને તે પુત્રો ઉત્પન્ન કરે તો એના બધા જ પુત્રોમાં માતાનો પ્રચ્છન્નકારકવાળો એક્સ જશે. અને આ રીતે બધા જ પુત્રો રોગી હશે. તો પ્રચ્છન્ન પ્રકારનું લક્ષણ હોય તો હંમેશા માદા દેખવાની. માદા જો રોગી હશે તો 100% એનો પિતા પણ રોગી હશે, અને પિતા રોગી હશે તો એની પુત્રીને રોગ કરવાનો. અને આવી જે પુત્રી છે તે પુત્રી જો ભવિષ્યમાં લગ્ન કરશે અને લગ્ન જોડાય અને મૈથુન ક્રિયા કરે તો 100% એ પુત્રીના બધા જ બાળકોમાં પુત્રીઓ નહીં પણ બધા જ પુત્રો કેવા હશે, રોગી હશે. અને આ રીતે તમે દેખવા જાઓ તો આપણે શોર્ટમાં કેવું હોય તો દાદો રોગી, પુત્રી રોગી, તો પુત્રીમાંથી ગયો ક્યાં, એના પૌત્રોમાં. તો આ રીતે ભાઈ પૌત્રો પણ રોગી હશે. તો અહીં દાદા, પુત્રી અને પૌત્રો રોગી હશે. અને ઉપરના ઉદાહરણમાં આપણે શું દેખ્યું છે, ઉપરના ઉદાહરણમાં પ્રભાવી હોય તો હંમેશા દાદી પકડવાની. તો દાદી, પુત્ર અને પૌત્રીઓ. ઓકે, તો આટલું ખાસ ધ્યાન રાખીશું જેથી ચાર્ટ સમજવા માટે આ આપણે અમુક જે નિયમ છે તે નિયમ જાણીને, અમુક ચાર્ટ એવા કોમ્પ્લિકેટેડ હોય, થોડાક જટિલ હોય તો એક વખતે આપણે આવા જનીન પ્રકાર દ્વારા પણ એ ચાર્ટ સોલ્વ કરીને આપણે જાણી શકીએ છીએ કે ભાઈ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે. હવે આગળ જે તો અમુક નિશાની આપણે હમણાં જ દેખી છે, અહીં ખાલી આપણે કોઠો દર્શાવ્યો છે જેની અંદર નોર્મલ પુરુષ રોગી પુરુષ, નોર્મલ સ્ત્રી રોગી સ્ત્રી, અને એના જનીન પ્રકાર આપણે લખ્યા છે. જો દૈહિક પ્રભાવી હોય, જનીન તમારા પ્રકાર દ્વારા જ પૂછ્યો હોય કે જનીન પ્રકાર લખો જે તે ચાર્ટમાં, તો જનીન પ્રકાર તમારે લખવું પડશે. દૈહિક પ્રભાવી હોય લક્ષણ એટલે રોગ માટે, તો આ સામાન્ય છે. એટલા માટે આ વ્યક્તિની અંદર દૈહિક રસદ પર બંને પ્રચ્છન્નકારક હશે, તો એટલા માટે આ પુરુષ કેવો છે, નોર્મલ છે. હવે પ્રભાવી છે એટલા માટે બેમાંથી એક પ્રભાવી કારક હશે, જે તો આપણે દેખાડજો કેપિટલ કેપિટલ બંને પ્રભાવી ભેગા થઈ ગયા તો 100% રોગી હશે. અથવા તો સમયુગ સ્થિતિ હોય અથવા વિષમયુગ સ્થિતિ, એક પ્રભાવી હોય અને બીજો પ્રચ્છન્ન હોય તો પણ આપણે ખબર છે કે પ્રભાવી પ્રચ્છન્ન વિષમયુગ સ્થિતિની અંદર પણ પ્રભાવી અભ્યુક્ત થશે, અને જેના કારણે જે તે પુરુષ કેવો છે, રોગી હશે. ઓકે, તો પ્રભાવી કીધું હોય તો સમયુગ સ્થિતિ હોય કે વિષમયુગ સ્થિતિ હોય તે જે તે વ્યક્તિમાં રોગ ઉત્પન્ન કરશે. તો આ નરની વાત કરી, એવી જ આપણે માદામાં પણ એવું જ છે, બંને પ્રચ્છન્ન હોય તો માદા નોર્મલ, પણ બંને પ્રભાવી હોય અથવા એક પ્રભાવી પ્રચ્છન્ન હશે તો પણ આ સ્ત્રી કેવી હશે, રોગી હશે. તો આટલું ખાસ ધ્યાન રાખીશું. પ્રભાવી દૈહિક રંગસૂત્ર ખામી હોય ત્યારે. હવે પ્રચ્છન્ન કીધું હોય તો પ્રચ્છન્ન ખાસ ધ્યાન, ભાઈ પ્રચ્છન્નકારક જવાબદાર છે રોગ માટે, હવે પ્રભાવી જવાબદાર નથી.
અને એટલા માટે હવે જે આ પેલા પુરુષની વાત કરીએ તો બંને માટે સેમ જ છે. આમ તમે દેખો તો ખાલી પુરુષની વાત કરું કે સ્ત્રીની વાત કરું, બંને માટે તમે ચેક કરી શકો છો. પ્રચ્છન્નકારક રોગ ક્યારે આપશે, લક્ષણ ક્યારે વ્યક્ત કરશે, કે જ્યારે બંને પ્રચ્છન્ન ભેગા થયા હોય. તો હવે પહેલાંની વાત કરીએ, અથવા નોર્મલ સ્ત્રી નોર્મલ પુરુષ બંનેની વાત કરીએ એક સાથે સાથે, તો બંને નોર્મલ છે. નોર્મલ કરવા માટે શું જવાબદાર છે? પ્રચ્છન્ન ભેગા થવા જોઈએ નહીં. તો બંને પ્રભાવી હોય અથવા એક પ્રભાવી અને પ્રચ્છન્ન હશે તો આવી સ્થિતિની અંદર પુરુષ હોય કે સ્ત્રી હોય તે કેવી છે? નોર્મલ છે, સામાન્ય છે, રોગી નથી. અગર રોગ માટે જવાબદાર પ્રભાવી નથી, પ્રચ્છન્ન છે. અને આ કન્ડિશનની અંદર બંને સમગી પ્રભાવી હોય તો પુરુષ અને સ્ત્રી બંને નોર્મલ કહેવાશે, સામાન્ય છે, રોગી નથી. પરંતુ બીજી કન્ડિશન પણ હોઈ શકે છે, બંને પ્રભાવી ના હોય તો બીજી સરસ શું છે ભાઈ, એક પ્રભાવી પ્રચ્છન્ન એટલે વિષમગી સ્થિતિ હોય તે વખતે વિષમગી સ્થિતિની અંદર પુરુષ હોય કે સ્ત્રી હોય તે રોગી નથી પણ તે રોગના વાહક છે, કારણ કે એની પાસે પ્રચ્છન્નકારક છે. એટલા માટે તે પ્રચ્છન્નકારકમાં શું કરે છે, વહન કરે છે. એટલા માટે આ સ્ત્રી કે પુરુષ કેવો છે, વાહક છે. અને વાહક માટે આપણે આગળ નિશાની કરી છે, તો જે કંઈ ચોરસ સર્કલ હોય તેને અડધો રંગથી રંગી દેવાનો. તો દૈહિક પ્રચ્છન્ન હોય તો એમાં સ્ત્રી પુરુષ બંને જો વિષમયુગ્મી હોય તો તે રોગના વાહક બનશે, પણ તે રોગી હોતા નથી. તે નોર્મલ હોય છે, સામાન્ય હોય છે, પણ તે શું કરે છે, રોગનું વહન કરે છે. અને એટલા માટે તેને આપણે વાહક તરીકે દર્શાવી શકીએ છીએ, અડધો ભાગ ખુલ્લો અને અડધો ભાગ બંધ કરીને. હવે આ સામાન્ય અને વાહકની વાત કરી, હવે જરા પ્રચ્છન્ન કીધું છે એટલા માટે હવે રોગી હોય તો શું હશે? તો આ નર રોગી છે, આ માતા પણ રોગી છે. ક્યારે આવું થશે? કે જ્યારે બંનેમાં બંને પ્રચ્છન્નકારકો ભેગા થશે. તો આને આપણને ખબર છે, પ્રચ્છન્નકારક આવશે, બંને સમગી સ્થિતિ હશે તો જ તે અભ્યક્ત થશે, બાકી એકલા અભ્યક્ત થતા નથી. અને એટલા માટે આવી સ્થિતિ હશે તો બંને પ્રચ્છન્નકારકો સમગી સ્થિતિની અંદર જ જે કંઈ નર અથવા માદા છે તે રોગી હશે, બાકી બીજી કોઈ કન્ડિશનમાં રોગી થવાના નથી. આપણે દૈહિક રંગસૂત્રના બે ઓપ્શન દેખ્યા, પ્રભાવી અને પ્રચ્છન્ન. હવે દેખીએ એક્સ સંલગ્ન પ્રભાવીને પ્રચ્છન્નકારકની વાત કરીશું. તો હવે એક્સ સંલગ્ન પ્રભાવીની વાત કરું છું, તો એક્સ સંલગ્ન પ્રભાવીનો કિસ્સામાં, પહેલા કિસ્સામાં તો આપણો જે નર છે તે નોર્મલ છે. આ નોર્મલ હોવાથી દેખાય પ્રમાણે નોર્મલ છે. તો નોર્મલ કેમ છે? કારણ કે પ્રભાવીકારક આ નરમાં નથી. તો એક્સ પર કોણ છે? સ્મોલ એ છે, પ્રચ્છન્નકારક છે. અને પ્રચ્છન્નકારક હોવાથી અહીં જે કંઈ નર છે તે નોર્મલ છે, કારણ કે પ્રભાવીકારકના કારણે રોગ થાય છે, પ્રચ્છન્નના કારણે રોગ થતો નથી. એટલે આ પુરુષની અંદર સ્મોલ એ છે, પ્રચ્છન્નકારક છે. અને આપણને ખબર છે કે ભાઈ નરની અંદર એક જ એક્સ હોય અને આ એક્સ એક્સ એક જ એક્સ પર સ્મોલ એ છે જે નોર્મલ વ્યક્તિ છે. હવે રોગી ક્યારે થશે? તો હવે બીજા કેસની અંદર આપણે રોગી દેખાડ્યો છે. તો બીજા કેસમાં રોગી કેમ છે? કારણ કે આ જે નર છે તે નરમાં એક એક્સ પર કોણ આવ્યું છે? સોરી, એક એક્સ પર શું આવી ગયું છે? હવે પ્રભાવીકારક આવી ગયો છે. અને પ્રભાવીકારક છે એટલા માટે એક્સ સંલગ્ન પ્રભાવીકારકના કારણે હવે આપણો આ જે નર છે તે કેવો છે? રોગી છે. ઓકે, તો એક્સ સંલગ્ન બીમારીની અંદર, રોગ લક્ષણની અંદર હંમેશા પુરુષની વાત આવે તો અહીં વિષમયુગ્મી સ્થિતિ જોવા મળશે. સમયુગ્મી ક્યારે પણ ના આવે, કારણ કે નરની અંદર એક જ એક્સ હોય છે અને બીજું વાય હોય છે, અને વાય પર આવા કોઈ પણ પ્રકારના જનીન આવેલા હોતા નથી. એટલા માટે અહીં નરની અંદર હંમેશા એક જ પ્રભાવી અથવા પ્રચ્છન્નકારક જે તે લક્ષણ દર્શાવશે. હવે માદાની વાત કરીએ તો માદામાં થોડોક આપણને ઓપ્શન જોઈએ. તો પહેલી જે માદા છે તે માદા નોર્મલ છે, આ
नॉर्मल केम छे, कारण के एना बन्ने एक्स पर कौन छे, प्रच्छन्न कारको छे, अने प्रच्छन्न कारको होवाथी मादा नॉर्मल छे, कारण के आ जे रोग छे ते प्रभावी ने कारणे छे, अने प्रभावी कारक बे माथी एक पण एक्स पर नथी, एटला माटे बन्ने प्रच्छन्न कारक होय तो आपणे जे कंई स्त्री छे ते नॉर्मल हशे, रोगी नहीं होय। हवे नीचे जरा देखिए तो छेल्लो जे ऑप्शन छे तेमां रोगी छे, केम रोगी छे, कारण के आ बेमांथी एक कंडीशन छे, तो बेमांथी एक एक्स पर सॉरी बन्ने एक्स पर प्रभावी कारक आवी गया तो रोगी स्त्री केवी छे, 100% रोगी छे। अने एक अथवा तो बीजी कंडीशन पण होई शके छे, एक एक्स पर प्रभावी होय અને બીજા એક્સ પર પ્રચ્છન્ન હોય, વિસંગી સ્થિતિની અંદર પણ આ જે સ્ત્રી છે તે રોગી છે, કારણ કે આપણને ખબર છે જે પ્રભાવીકારક છે તે પ્રભાવીકારક હંમેશા અભ્યુક્ત થશે, પ્રચ્છન્ન ક્યારે પણ થવા નથી, અને એના કારણે સામગી સ્થિતિ હોય કે પછી વિસંગી સ્થિતિ હોય, બંને કેસમાં આ જે સ્ત્રી છે તે સ્ત્રી રોગી હશે, હશે ને હશે જ। ઓકે, આ પ્રભાવી કેસ હોય તો નર અને માદા બંને માટે લાગુ પડશે। तो जनित प्रकार खास ध्यान रखवानो, जनित प्रकार आधार अपने घना बदा चार्ट सोल्व थई सके छे, अने अमुक प्रश्नों में जनित प्रकार भी लखवा के छे। हवे छेल्लू छे एक्स संलग्न प्रच्छन्न, हवे अहीं प्रच्छन्न कारक आवशे तो रोग जोवा मळशे। तो पहला देखिए आपणो पहलो जो पुरुष छे देखाय प्रमाणे हवे नॉर्मल छे, आ नॉर्मल छे एटला माटे एना जे एक्स छे તે એક જ એક્સ છે આપણને ખબર છે પ્રમાણે, અને આ જે એક્સ છે તેના પર પ્રભાવીકારક છે, પ્રચ્છન્નકારક નથી, કારણ કે આ બીમારી પ્રચ્છન્નકારકના કારણે છે, એટલા માટે આ એક્સ પર પ્રભાવીકારક છે, અને પ્રભાવીકારક હોવાથી પુરુષ નોર્મલ છે। પણ બીજા કેસની અંદર એક્સ પર પ્રચ્છન્નકારક સ્મોલ એ આવી ગયો છે, અને સ્મોલ એ પ્રચ્છન્નકારક હોવાથી અને એક જ એક્સ નરમાં હોવાથી આ એ અભ્યુક્ત થશે, અને આ સ્મોલ એ અભ્યુક્ત થશે, એટલા માટે આવો જે નર છે પુરુષ છે તે દેખાય પ્રમાણે રોગી છે, જે તે લક્ષણ માટે અસરકારક છે અથવા રોગી છે। તો આ નરની આપણે વાત કરી, હવે માદાની વાત કરીએ તો માદામાં આપણને ડબલ એક્સ હોવાથી અને આ પ્રચ્છન્ન પ્રકારની ખામી હોવાથી પહેલા ઓપ્શનમાં દેખીએ તો પહેલા ઓપ્શનની અંદર માદા રોગી નથી। આ રોગી નથી કેમ, કારણ કે આવી જે માદા છે, આવી જે સ્ત્રી છે તેના બંને એક્સ પર પ્રભાવીકારક છે, અને પ્રભાવીકારક હોવાથી તે રોગી તો ના જ હોઈ શકે, આવી સ્થિતિ હશે તો રોગી થવાનું નથી, અથવા તો બંને પ્રભાવીકારક સમયની સ્થિતિ ના હોય, અથવા આવી વિષમ સ્થિતિ હોય, એક પ્રભાવી હોય અને બીજો પ્રચ્છન્ન હોય, તો આવા કેસની અંદર પણ આ જે માદા છે તે નોર્મલ છે, પરંતુ પ્રચ્છન્નકારક રોગ માટે જવાબદાર છે, અને પ્રચ્છન્નકારક હોવાના કારણે આવી જે માદા છે તે માદા બીજી પેઢીમાં આવા પ્રચ્છન્નકારકનું શું કરે છે, વહન કરતી હોવાથી આવી માદા વિષમી સ્થિતિની અંદર આવી માદા હોય છે નોર્મલ, પણ તે પ્રચ્છન્નકારકની વહન કરતી હોવાથી તે આપણે વાહક છે, અને વાહક નિશાની આપણે દેખાડી છે પ્રમાણે, તે આગળ દેખાડ્યું પ્રમાણે કે ભાઈ વાહક આ રીતે દર્શાવી શકે છે। તો આ જે નિશાન આપણે સાઈડમાં દેખી છે આકૃતિ, તે કયા કેસ માટે છે, તે વિષમી સ્થિતિ માટે છે। ઓકે, તો તે સ્ત્રી નોર્મલ હોય છે પણ તે કારકની વાહક છે, તો એક્સ સંલગ્ન પ્રચ્છન્નવાળો આવે તો સ્ત્રીના પાસે બે ઓપ્શન છે, કાં તો બંને પ્રભાવી હોય તો નોર્મલ, અથવા એક પ્રભાવી પ્રચ્છન્ન હોય વિષમી સ્થિતિ હોય તો તે 100% નોર્મલ હોય છે, પણ તે રોગની વાહક છે, પણ તે રોગ દર્શાવતી નથી। ઓકે, હવે છેલ્લા કેસની અંદર જો બંને એક્સ પર બંને પ્રચ્છન્નકારક ભેગા થઈ ગયા, સ્મોલ એ સ્મોલ એ, તો હવે આ કન્ડિશનની અંદર આ જનીન પ્રકાર દર્શાવતી હોય તો 100% સ્ત્રી કેવી છે, હવે તે રોગી છે, અસરગ્રસ્ત છે તેમ આપણે કહી શકીએ છે। ઓકે, તો આ રીતે પ્રચ્છન્નકારક
ને સમયુગની સ્થિતિમાં જ સ્ત્રી કેવી હશે? રોગી હશે, અસરકારક હશે. બાકી વિષમયુગની સ્થિતિની અંદર સ્ત્રી વાહક હશે. તો આ રીતે આપણે ખાસ વાહકનું ધ્યાન રાખીશું. જો વાહક ક્યારે મળશે? દૈહિક પ્રચ્છન્ન હોય તો નર અને માદા બંને વાહક હોઈ શકે છે વિષમયુગની સ્થિતિની અંદર. અને વિષમયુગની સ્થિતિ પણ ક્યારે એક્સ લગ્ન પ્રચ્છન્ન હોય એમાં ફક્ત માદા જ વિષમ સ્થિતિની અંદર વાહક હોઈ શકે છે. નર ક્યારેક પણ એક્સ લગ્ન પ્રચ્છન્નમાં વાહક ક્યારે પણ હોઈ શકે નહીં. તે કાં તો નોર્મલ હશે કાં તો રોગી હશે. ઓકે, તો આટલા નિયમ ધ્યાનમાં રાખી અને ભવિષ્યમાં ગમે ત્યારે આવો ચાર્ટ આવતો હોય તો જનિત પ્રકાર જો આપણને યાદ હોય અથવા જાણતા હોય આવા નિયમો તો આપણે કોઈ પણ ચાર્ટને આરામથી સોલ્વ કરી શકીએ છીએ. હોવી જોઈએ. હવે ધ્યાન રાખીશું, જે બી ચાર્ટ આપણે દેખીશું તેમાં ખાસ દેખીશું કે બધી જ ચાર્ટમાં ખાસ શું દેખીશું તો સંતતિ ખાસ દેખીશું. બધી જ સંતતિઓ, બધી જ પેઢીની સંતતિઓ અસરકારક હોય, રોગી હોય તો ધ્યાન રાખીશું કે સંતતિઓ અસરકારક હોય તો 100% એના જે પિતૃઓ છે તે બી અસરકારક છે. તો આપણે મનમાં આવો પ્રશ્ન કરીશું તો જે કંઈ ચાર્ટ આપેલો હોય તેમાં સંતતિ દેખીશું આપણે. સંતતિ, જે બી સંતતિ અસરકારક હશે તો એ અસરકારક સંતતિના પિતૃઓ પણ અસરકારક છે. જો સંતતિ અસરકારક હોય તો પિતૃઓ અસરકારક હોય બી ખરા, ન પણ હોય તો પહેલાં પ્રશ્ન એ જ કરીશું. સંતતિ અસરકારક છે તો દેખીશું એના પિતૃ એટલે કે એની મમ્મી અથવા પપ્પા બેમાંથી, માતા અથવા પિતા બેમાંથી એક રોગી હોય અથવા બંને રોગી હોઈ શકે, એટલે બંને અસરકારક હોઈ શકે છે. તો પ્રશ્ન કરીશું. આવો પ્રશ્ન કરતાં આપણે જો જવાબ હા મળે, સંતતિ પણ રોગી છે અને એના પિતૃઓ પણ રોગી છે, અસરકારક છે, તો જો જવાબ હા મળે તો સમજી લો કે આ પ્રભાવી કારકના કારણે રોગ કારણે રોગ જોવા મળે છે. જો પ્રભાવી કારક એટલે પ્રભાવી કારકના કારણે આ રોગ જોવા મળશે, અસરકારક જોવા મળશે. હવે જો હા થઈ ગયું તો પ્રભાવી એના માટે જવાબદાર છે. હવે પ્રભાવી તો બે પ્રકારના હતા આપણે આગળ દેખીએ પ્રમાણે. તો અહીં પ્રભાવી કારકો બેમાંથી કોઈ પણ હોઈ શકે છે. આવો જે પ્રભાવી કારક છે તે એક્સ રંગસૂત્ર પર પણ હોઈ શકે છે અથવા દૈહિક રંગસૂત્ર પણ હોઈ શકે છે. હવે આપણે ડિસાઈડ કરવું છે ભાઈ દૈહિકવાળું છે કે એક્સવાળું છે. તો હવે એ કરવા માટે શું કરીશું તો ફરીથી બીજો પ્રશ્ન કરીશું. આપણે શું કરીશું બીજો પ્રશ્ન? તો અસરકારક જે પુરુષ છે આખા ચાર્ટની અંદર, જે બી રોગી પુરુષ છે તેની માતા દેખવાની, તેની માતા દેખીશું. અને એ પુરુષના પુરુષે જે બી પુત્રી ઉત્પન્ન કરી હશે તે પુત્રીઓ અસરકારક છે. બીજામાં કહીએ તો આ જે પુરુષે તેની મમ્મી અને આ જે પુરુષ છે તેની દ્વારા ઉત્પન્ન કરેલી પુત્રીઓ, એટલે કે બીજામાં કહ્યું તો દાદી અને એની પૌત્રીઓ જો અસરકારક હોય, રોગી હોય તો 100% જવાબ આપણને હા મળતો હોય, આવું દેખવા મળતું હોય તો કહી શકાય કે આ જે પ્રભાવી કારક છે તે હંમેશા ક્યાં છે? એક્સ સંલગ્ન પ્રભાવી છે. ઓકે, તો ચાર્ટ દ્વારા આપણે આવું નક્કી કરી શકીએ છીએ. પરંતુ જો આવું ન મળે, જો પુરુષ અસરકારક છે પણ એની માતા કદાચ અસરકારક ન હોય અથવા માતા અસરકારક હોય પણ એની પુત્રી અસરકારક ન હોય, તો આવું નિયમ પ્રમાણે આપણને આવું જોવા ન મળતું હોય તો જવાબ ના મળતો હોય તો હંમેશા પ્રભાવી કારક છે પણ ક્યાં છે? તે એક્સ પર નથી પણ એના પછી દૈહિક રંગસૂત્ર પર આવેલો હશે. તો આ પ્રભાવી કારક નક્કી કરતી વખતે ખાસ શું દેખીશું? ખાસ ધ્યાન રાખીશું આપણે પુરુષને. તો આ જે પુરુષ છે, આ જે પુત્ર છે તેની ઉપરની મમ્મી દેખવાની, એની મમ્મી દેખવાની અને નીચેની પેઢીમાં એની પુત્રી દેખવાની. તો જે બી પુત્ર છે તે પુત્રનું ઉપર તરફ દેખીશું એની મમ્મી, ચાર્ટમાં દેખીશું તો ખાલી દેખાડું છું, અને નીચે તરફ દેખીશું એની પૌત્રીઓ, સોરી એની પુત્રીઓ. તો આ દેખીને આપણે નક્કી કરીશું જો હા હોય તો એક્સ સંલગ્ન, જો ના હોય તો દૈહિક રંગસૂત્રીય અનિયમિતતા કહી શકીએ છીએ પ્રભાવી. હવે જો ઉપર આપણે પ્રશ્ન કર્યો હતો અને ઉપરના પ્રશ્નમાં
સંતતિ અસરગ્રસ્ત હોય, ભલે આપણે સંતતિ દેખીશું, પિતૃ ક્યારે પણ દેખવાનું નહીં. જો એના છોકરાઓ અસરગ્રસ્ત હોય તો એના પિતૃ પણ અસરગ્રસ્ત છે. જો જવાબ આપણને ના મળે સંતતિ અસરકારક છે, રોગી છે, પણ એના પિતૃ અસરકારક નથી, રોગી નથી, તો જવાબ આપણને ના મળે તો હંમેશા એ પ્રચ્છન્નકારકના કારણે જોવા મળતો લક્ષણ છે. અને આ પ્રચ્છન્ન પાછળ બે પ્રકારના આપણે ખબર છે, આપણે ભાઈ એક સર્ગમ પણ હોઈ શકે છે, દૈહિક પણ હોઈ શકે છે. તો હવે આ જે પ્રચ્છન્નકારક છે તે એક્સ લગ્ન છે કે દૈહિક છે નક્કી કરવા માટે શું કરીશું. તો હવે બીજો પ્રશ્ન કરીશું આપણે કે ભાઈ અસરકારક સ્ત્રી, હવે અહીં આપણે પુરુષ દેખ્યો તો અહીં પુરુષ ધ્યાન નહીં રાખવાનું, પ્રચ્છન્ન હોય તો હંમેશા સ્ત્રી દેખવાની એટલે પુત્રી પકડવાની. તો અસરકારક અથવા રોગી સ્ત્રીના પિતા રોગી છે અને આ જે રોગી સ્ત્રી છે તેની તેના પુત્રો પણ રોગી છે. તો આ જે સ્ત્રી છે એ ધ્યાન રાખીશું, એના પિતા પણ એટલે આગળની પેઢીના પિતા અને એની નીચેના પેઢીના પુત્રો અસરકારક હોય, રોગી હોય, આપણને જવાબ હા મળતો હોય તો 100% આ પ્રચ્છન્નકારક ક્યાં છે, એક્સ લગ્ન પ્રચ્છન્નકારકનું લક્ષણ છે. અને જો આપણને જવાબ ના મળતો હોય એટલે નામાં મળતો હોય, સ્ત્રી અસરકારક છે પણ એનો પિતા અસરકારક ના હોય પણ પુત્રો અસરકારક હોય, અથવા તો ભાઈ પુત્રો અસરકારક ના હોય પણ એનો પિતા અસરકારક હોય, તો આપણને આ પ્રશ્નનો જવાબ હામાં મળતો હોય તો આ બધું જઈશું, અને નામાં જવાબ મળતો હોય તો પ્રચ્છન્નકારક છે અને તે દૈહિક રંગસૂત્ર પર આવેલો પ્રચ્છન્નકારક છે, એક્સ પર આવેલો નથી. તો ઓકે, તો આ નિયમ ધ્યાનમાં રાખી અને આપણે જે તે ચાર્ટ સોલ્વ કરીશું. તો હવે ચાર્ટ આપણે લઈએ છે નમૂના તરીકે. તો એક ચાર્ટ લઉં છું, આ ચાર્ટની અંદર આપણને પહેલી પિતૃપેઢી છે, નંબર આપણે દર્શાવેલા છે, પહેલી પિતૃપેઢી 1 નંબર, બીજી સંતાન પેઢી 2 નંબર, ત્રીજી સંતાન પેઢી 3 નંબર. ત્યારે 3 પેઢીઓ છે. હવે આ 3 પેઢી પરથી આપણે આગળના નિયમ પ્રમાણે યાદ રાખીશું કે ભાઈ કોણ સંતાન દેખવાનો હંમેશા ખ્યાસ, તો સંતાન અસરકારક છે. પહેલો નિયમ પ્રમાણે સંતતિ અસરકારક હોય તેવા પિતૃ દેખીશું. તો અહીં સંતતિ રોગી છે, તેના પિતા જે પિતૃ છે, પિતૃમાંથી 2 હોય અથવા 1 હોય ગમે તે હોય, પણ તે રોગી છે. ઓકે, રોગી છે. એ પ્રમાણે આ સંતતિની આ બીજી પુત્રી, આ પહેલી પુત્રી અને પુત્રી રોગી છે, અને એના પિતૃઓ પણ રોગી છે, 2માંથી 1 પણ રોગી હોય તો પણ ચાલશે, અથવા બંને રોગી તો પણ ચાલે. તો આ 2 સંતાન માટે બંને રોગી છે, અને એ રોગીઓથી એના જે પિતૃ છે તે પણ રોગી છે. તો આપણને પહેલો જવાબ મળ્યો છે સંતતિ. તો આ પહેલું દેખ્યું આપણે. હવે જરા ત્રીજી પેઢી દેખીએ, તો ત્રીજી પેઢીની અંદર આ સંતતિ પણ રોગી છે, આ બી સંતાન બી રોગી છે. તો હવે સંતતિના આ જે સંતાન છે તેના પિતૃ આ રહ્યા, તો એ પણ રોગી છે. થોડું ભૂસીને આપણે દેખાડીએ, તો પહેલાં તો આપણે તે રોગી મળી ગયું, હવે ત્રીજી પેઢીની અંદર જે અમને દેખાડ્યું આ બી રોગી છે, તો એના પિતૃ પણ રોગી છે, આ બી રોગી છે તો એના પિતૃ પણ રોગી છે, તો પણ અહીં આપણે સાચું પડી ગયું. આ પેઢીમાં કોઈ પણ રોગી નથી, તો એના પિતા કે દંપતિ કોઈ પણ રોગી નથી, એટલે આ આપણે દેખવાનું નહીં. પહેલાં પકડવાનું સંતાનને, સંતાન રોગી હોય તો એના પિતૃ પકડવાના, પિતૃમાંથી કોઈ પણ 1 રોગી હોય અથવા બંને રોગી એ આપણે દેખવાનું. તો અહીં આપણો પહેલો નિયમ પ્રમાણે શું છે, જવાબ આપણને હામાં મળે છે. તો સંતતિ રોગી છે અને એના પિતૃઓ પણ રોગી છે, એટલા માટે અહીં આપણો હા જવાબ મળ્યો છે અને પ્રભાવી કારક જવાબદાર છે. હવે દેખવાનું નિયમ પ્રમાણે કે અસરકારક પુરુષ કે જેની માતા પણ અસરકારક હોવી જોઈએ અને એને પુત્રીઓ પણ અસરકારક હોવી જોઈએ. તો હવે દેખીએ તો આપણા ચાર્ટ પ્રમાણે ઋષી નાખું પહેલાં. તો હવે અસરકારક પુરુષ દેખવાનું છે આપણે, શું દેખવાનું છે, અસરકારક પુરુષ. તો અસરકારક જે પુરુષ છે, અસરકારક પુરુષ
એટલે એનો પુત્ર, તે અસરકારક હોય તો તેની માતા અસરકારક છે? નથી. પિતા અસરકારક છે પણ માતા અસરકારક નથી. એટલે અહીં આપણને થોડીક નિયમ પ્રમાણે મળતું નથી. ચલો અહીં દેખીએ તો અહીં પુત્ર તો રોગી છે અને આ બાજુ એની માતા રોગી છે. આ બાજુ નિયમ સાચો પડે છે, પરંતુ અહીં જે નિયમ છે બધા માટે દેખવાનો છે. ખાલી એક જ નિયમ એક જ જગ્યાએ સાચો પડતો હોય તો આપણે મગજમાં બેંડી લેવાનું કે ભાઈ આપણું એક્સ સંલગ્ન છે. પણ અહીં પુત્ર રોગી હોય અને એની માતા રોગી હોય અને એની પુત્રી તો અહીં દર્શાવી નથી એટલે આપણે પુત્રી કહી શકતા નથી, તો અહીં આપણો એક નિયમ સાચો પડે છે. પણ આ બાજુ પુત્ર રોગી છે પણ આ બાજુ એની માતા રોગી નથી, અને માતા રોગી ન હોવાથી આપણો જે પ્રભાવી જે કારક છે જનીન છે તે એક્સ પર આવેલો નથી, તે દૈહિક રંગસૂત્ર પર આવેલો છે. તો અહીં પુરુષ પણ રોગી હોવો જોઈએ, એની માતા પણ રોગી હોવી જોઈએ, અને આ જે પુરુષમાંથી જે ઉત્પન્ન થાય છે પુત્રીઓ દ્વારા તે પુત્રી પણ અસરકારક હોવી જોઈએ. બધી બાજુ સરખું મળતું હોય તો જ આપણે કહી શકીએ કે તે એક્સ સંલગ્ન પ્રભાવી છે. બાકી કશે આપણને કંઈક ખોટ મળતી હોય, કોઈ ફેલસી મળતી હોય, કોઈક નિયમમાં જગ્યા પર આપણને તૂટ મળતી હોય તો તે પ્રભાવી છે પણ કેવો છે? દૈહિકવાળો છે. ઓકે, તો આ પહેલો ચાર્ટ આપણે જે દેખ્યો અને આ જે ચાર્ટ પરથી આપણે નિષ્કર્ષ કરી શકીએ છીએ કે આ જે ચાર્ટ છે તે દૈહિક પ્રભાવી લક્ષણ દર્શાવતું ચાર્ટ છે, એક્સ સંલગ્ન પ્રભાવીવાળું નથી. તો આના પરથી આપણે આવું કહી શકીએ છીએ. ત્યાર પછી આગળ જઈએ તો બીજો ચાર્ટ આપણે અહીં દેખાડ્યો છે. તો આ કેવો છે? હંમેશા પહેલાં સંતાન દેખવાનું. ચલો ભાઈ, સંતાન પુરુષ, પુરુષ રોગી, માતા રોગી. ઓકે, અને એની પુત્રી દર્શાવી નથી એટલા માટે અહીં આપણે એક લિંગ આપણને પક મળી ગઈ. પ્રભાવીમાં હંમેશા ધ્યાન રાખવાનું કે ભાઈ દરેક પેઢીમાં આપણને આ લક્ષણ જોવા મળશે. પહેલી પેઢી હોય તો પણ લક્ષણ જોવા મળશે, બીજી પેઢી હોય તો પણ લક્ષણ જોવા મળશે, ત્રીજી પેઢી હોય તો પણ જો લક્ષણ જોવા મળશે, તો બધી જ પેઢીમાં લક્ષણ આપણને જોવા મળશે. અને એ પ્રભાવી કારકની આ નિશાની છે. તો પ્રભાવી લક્ષણ હંમેશા બધી જ પેઢીમાં આપણને જોવા મળશે. પહેલી પેઢી હોય, બીજી પેઢી હોય, ત્રીજી પેઢી, જેટલી પેઢી હોય બધામાં, ભલે આમાં આપણને અહીંયા આપણને ભલે ના જોવા મળતું હોય કારણ કે એના પિતૃઓ પણ લક્ષણ વગરના છે તો આમાં લક્ષણ જોવા ના મળે, પણ આપણે ત્રીજી પેઢીના જે સંતાન છે તે રોગી છે અને આ ત્રીજી પેઢીના સંતાનો બિનરોગી છે. તો આ રીતે પ્રભાવીની વાત કરીએ આપણે. હવે જરા આ ચાર્ટમાં હમણાં જ દેખ્યું તો પુત્ર લક્ષણ દર્શાવે છે, માતા પણ રોગી છે. તો હંમેશા સંતતિ જો રોગી હોય તો એના પિતૃ પણ બેમાંથી એક રોગી હોય. આગળ વાત કરી પ્રમાણે સંતતિ રોગી હોય તો પિતૃ પણ રોગી હશે, અસરકારક હશે, તો આંખો મીંચીને આપણે કહી દઈશું કે તે પ્રભાવી લક્ષણ છે, પ્રચ્છન્ન નથી. બરાબર. હવે પ્રભાવી તો થઈ ગયું પણ હવે બીજું શું દેખીશું? પહેલાં ભૂસી નાખીએ. હવે બી શરત પ્રમાણે શું હોવું જોઈએ? પુત્ર જો રોગી હોય તો એની માતા પણ રોગી હોય છે જે દેખાય છે, અને એની પુત્રી પણ રોગી હોય છે પણ એની પુત્ર અહીં આપેલી નથી એટલા માટે આપણે અહીં અડધો નિયમ પકડી રાખીએ છીએ. તો આ પ્રમાણે દેખવા જઈએ તો ખરેખર આ આપણો પ્રભાવી તો છે પણ કયો છે પ્રભાવી? એક્સ સંલગ્ન નથી, કારણ કે અહીં પુત્રી રોગી છે અને પુત્રી રોગી છે, એની માતા પણ રોગી છે. પણ નિયમ પ્રમાણે આપણો જે નિયમ શું કહે છે, અહીં જે પુરુષ છે તે રોગી હોવો જોઈએ અને પુરુષ રોગી હશે તો માતા પણ રોગી હોવી જોઈએ. તો અહીં આપણો અડધો નિયમ જોવા છે, પુત્ર તો રોગી છે, માતા બી રોગી છે, પણ મોટાભાગે પ્રભાવી જેવો લક્ષણ હોય અને દૈહિક પ્રભાવી હોય તો હંમેશા દૈહિક પ્રભાવની અંદર પુરુષ અને સ્ત્રી બંને સરખા ભાગે રોગના ભોગી બને છે, લક્ષણ જોવા મળે છે. તો અહીં
पुत्री और माता पण रोगी छे, आ तो लक्षण दर्शावे छे। मतलब के आ प्रभावी कारक तो छे ज, पण आ लिंग संबंधित नथी। एक्स संलग्न प्रभावी नथी, कारण एक्स संलग्न प्रभावी होय तो हमेशा आपणने पुरुषमां जोवा मळशे, पुरुषनी ઉપર એની મમ્મી જે હોય છે તેમાં જોવા મળશે, અને પુરુષમાંથી ઉત્પન્ન થતી જે પુત્રીઓ છે એમાં દ્વારા ઉત્પન્ન થતી પુત્રીઓ છે તેમાં જોવા મળશે। તો આ ચાર્ટમાં આપણો જે ચાર્ટ છે તેમાં સ્ત્રીથી સ્ત્રી, એટલે કે ભાઈ માદામાંથી માદામાં આવું લક્ષણ લક્ષણ ઉતરી આવતું હોય તો તે એક્સ સંલગ્ન ક્યારે પણ હોતું નથી। આ કયું છે તો આ હંમેશા પ્રભાવિત છે, પણ કેવું છે દૈહિક પ્રભાવી છે। तो आनी अंदर संतति देखो, आ पहली पेढ़ी पितृपेढ़ी, आ बीजी पेढ़ी संतान पेढ़ी, और आ तीजी पेढ़ी, तो तीन पेढ़ी आपेली है अपन ने। नंबर तुम मारी सको तो मारो तो मारी सको, हम गमे ते पेढ़ी देखवानो पण हमेशा संतान पकड़वानी। तो संतान आ रही रोगी है पण एना पितृ रोगी नहीं, हवे बीजू कहीं देखवा जरूर है ज नहीं। તમે બીજી ત્રીજી પેઢી પકડી, ત્રીજી પેઢીની અંદર આ રોગી છે પણ એના પિતૃઓ રોગી નથી, બેમાંથી એક પણ નથી, બંને તો દૂરની વાત છે, બેમાંથી એક પણ નથી। તો હવે અહીં પણ આ કહી શકે છે ભાઈ આ રોગી છે પણ પિતૃઓ રોગી નથી। તો અહીં પહેલો જ નિયમ આપણો જવાબ નામાં મળ્યો, બધી જ અસરકારક સંતતિના પિતૃઓ અસરકારક છે, તો સંતાન રોગી હશે તો પિતૃ રોગી હશે। જો આમાં જવાબ મળે તો આપણે આ બાજુ ગયા હતા, પણ અહીં જવાબ નામાં મળ્યો, નામાં મળ્યો એટલે કે ભાઈ સંતાન તો રોગી છે પણ પિતૃ રોગી નથી, અને પિતૃ રોગી નથી એટલા માટે આપણે જવાબ ના મળ્યો, અને ના મળ્યો એટલે કે ભાઈ અહીં પ્રચ્છન્નકારક જવાબદાર છે, પ્રભાવીકારક જવાબદાર નથી। હવે પ્રચ્છન્ન પકડીશું એટલે આને પ્રભાવીવાળાને ભૂલી જઈશું હમણાં। હવે પ્રચ્છન્ન માટે બીજો પ્રશ્ન શું કરીશું, હવે પ્રચ્છન્ન એક્સ વર્ડ પર હોઈ શકે છે અથવા તો દૈહિક રક્ષક પર હોઈ શકે છે। તો બીજો પ્રશ્ન આપણે કરીશું કે ભાઈ પ્રચ્છન્ન હોય તો હંમેશા સ્ત્રી પકડવાની, શું પકડવાનું ભાઈ પુત્રી પકડવાની, જો સ્ત્રી અસરકારક હોય તો એનો જે પિતા પણ અસરકારક હશે અને એ સ્ત્રીમાંથી ઉત્પન્ન થતા જે પુત્રો છે તે પણ અસરકારક હશે, એટલે દાદા પણ અસરકારક, પૌત્રો પણ અસરકારક અને સ્ત્રી તો અસરકારક છે જ, તો એવું દેખવાનું। તો હવે પહેલાં આપણે ઘૂસી નાખીએ આગળનું, તો સ્ત્રી પકડીશું આપણે, તો અહીં સ્ત્રી આપણને આપેલી છે, તો અહીં સ્ત્રી આપેલી છે પણ સ્ત્રીના જે પિતા છે તે અસરકારક નથી, કારણ કે ચોખ્ખું કીધું છે નિયમ બીજા પ્રમાણે આપણો। તો બીજો જે નિયમ છે શરત છે એ શું કીધું છે, સ્ત્રી અસરકારક હોય તો એનો પિતા પણ કેવો હશે, રોગી હશે। જે આપેલ ચાર્ટ પ્રમાણે પુત્રી તો રોગી છે પણ એનો જે પિતા છે તે રોગી નથી, અને રોગી નથી એટલે આગળ બીજું કંઈ દેખવાની કોઈ જરૂર નથી આપણને કે એની જે પુત્રીઓ છે અથવા એના પુત્રો છે તે રોગી છે કે નહીં, કારણ કે અહીં પુત્રો આપેલા જ નથી આમ તો। તો અહીં આપણને જવાબ ના મળ્યો, હા મળ્યો નથી, ફરી કહું છું જવાબ કેમ ના મળ્યો, તો નામાં જવાબ કેમ મળ્યો, તો પુત્રી તો અસરકારક છે પણ એનો પિતા કેવો છે, રોગી નથી, પુત્રી રોગી પણ પિતા રોગી નથી, નથી એટલે આપણો જવાબ અહીં ના મળે છે, અને ના છે એટલા માટે આપણો જે પ્રચ્છન્નકારક છે તે દૈહિક છે, એક્સ સંલગ્ન નથી। તો આપણો જે ચાર્ટ છે તે ચાર્ટ કેવો છે, પ્રચ્છન્ન પણ કેવો, દૈહિક પ્રચ્છન્નકારક અથવા પ્રચ્છન્ન લક્ષણ, ઓકે। તો પ્રચ્છન્ન અંદર જે કે લક્ષણ છે તે અમુક પેઢીમાં હોય બી ખરું, અમુક પેઢીમાં ના હોય, બીજી પેઢીમાં પ્રચ્છન્નકારક ઓળખ હતું, રોગી છે અહીં મળ્યા આપણને, ત્રીજી પેઢીમાં પણ રોગી મળ્યા પણ પહેલી પેઢીમાં રોગી નથી, તો આ રીતે પ્રચ્છન્ન લક્ષણ હશે તો તે બધી જ પેઢીમાં આવો રોગ દર્શાવે અથવા ન પણ દર્શાવે, તો બધી પેઢીમાં આવું લક્ષણ ન જોવા મળે જો પ્રચ્છન્નકારકના કારણે હોય તો, પ્રભાવીને કારણે હોય તો તમને બધી જ પેઢીમાં જોવા મળશે જે તે લક્ષણ। હવે આગળ જો વાત કરીએ તો આ બીજો ચાર્ટ છે, હવે આ ચાર્ટની અંદર હવે આપણને વાહક પણ આપેલા છે, વાહક આપેલા હોય તો થોડું આપણે કામ થોડું સરળ થઈ જાય,
અને વાહક વાહક ન દર્શાવ્યો તો આપણને એને સામાન તરીકે લેવા પડે. હવે આ ચાર પ્રથી આપણે ફળ દઈને કહી શકીએ છીએ. સંતતિ પહેલાં દેખવાની, કોઈ પણ સંતતિ દેખવાની, તો આ સંતતિ રોગી છે, સોરી આ સંતતિ રોગી છે, પણ પિતૃરોગી છે ના, વાહક છે, વાહક એટલે નોર્મલ કહેવાય પણ રોગી નથી. એટલે આપણો પહેલો જબ મળ્યો ના મળ્યો, ઓકે. તો સંતતિ રોગી છે પણ પિતૃરોગી નથી. અહીં દેખીએ તો સંતતિ રોગી છે પણ પિતૃ રોગી છે. તો આપણામાં દેખાય તો આપણે પ્રભાવી કહી દઈએ, પણ આગળ વાત કરીએ કે ભાઈ દરેક પેઢીમાં આવું થવું છે. અહીં પણ સંતતિ રોગી છે, પિતૃ પણ રોગી છે. સંતતિ રોગી છે, પિતૃ પણ રોગી છે, પણ આ પેઢીની વાત કરીએ તો અહીં આપણો નિયમ સાચો પડે છે. સંતતિ રોગી, પિતૃ રોગી. આ પેઢીની વાત કરીએ તો સંતતિ રોગી તો પિતૃ રોગી, ઓકે. બે જગ્યા પર આપણો નિયમ પડાય છે પણ ત્રીજી જગ્યા પર નિયમ પડાતો નથી. અહીં સંતતિ રોગી છે પણ પિતૃરોગી નથી, અને એટલા માટે અહીં 100% બધી જ સંતતિના પિતૃરોગી નથી. તો આ બે બાબત સાચું પડે છે, પણ આ ફરીથી પણ આ પેઢી માટે સાચું પડતું નથી. તો આ સંતતિ રોગી છે પણ એના પિતૃરોગી નથી, એટલા માટે આપણો જવાબ હા નહીં કહીએ, ભૂલથી પણ ઉતાવળ નહીં કરવાની. તો બધી જ અસરકારક સંતતિના પિતૃરોગી મળવા જોઈએ, કોઈ એક સંતતિ બાકી રહી જાય તો ચાલશે નહીં. તો અહીં નિયમ પડાય છે, અહીં પણ નિયમ પડાય છે, પણ અહીં નિયમ પડાતો નથી, એટલા માટે આપણો જે જવાબ છે તે હા નહીં કહીએ પણ કેવો છે, ના છે, બરાબર. તો ફરી કહું છું, કદાચ સમજ ના પડી હોય તો આપણો પહેલો નિયમ પ્રમાણે સંતતિ જો રોગી હોય તો પિતૃરોગી છે, ઓકે. અહીં નિયમ પડાયો, સંતતિ રોગી છે તો પિતૃરોગી છે, એ બી નિયમ પડાયો. એટલે આપણે કહી દઈએ ફળ દઈને કે ભાઈ પ્રભાવી છે, ઓકે, પ્રભાવી છે એમ ફળ દઈને કહી દઈએ. પણ દેખવાનું ભાઈ બધી જ અસરકારક સંતતિ ના પિતૃરોગી હોવા જોઈએ. તો અહીં બેમાં તો આપણે સાચું મળી ગયું, પણ અહીં ભૂસી નાખ્યું છે જેથી દેખાય આપણને. પણ આ સંતતિ છે તેના પિતૃ અસરકારક નથી, વાહક છે પણ અસરકારક નથી, સામાન્ય કહેવાય. એટલા માટે અહીં આપણો જવાબ બધી સંતતિના બધા જ પિતૃ અસરકારક નથી. એક જગ્યા પર આપણે ખામી જોવા મળી, એટલા માટે આ પ્રચ્છન્ન પ્રકારની ખામી છે, પ્રભાવી પ્રકારની નથી. એટલે ઉતળ કર્યા વગર બધી જ સંતતિ દેખવાની, બધી જ સંતતિના બધા જ પિતૃ દેખવાના. કોઈ પણ બાકી રહી ગયું હોય અને તમે ડાયરેક્ટ નિર્ણય લઈ લો તે ચાલશે નહીં. હવે આપણને જવાબ મળ્યો છે ના, એટલે કે ભાઈ પ્રભાવી કારક નથી, પ્રચ્છન્નકારક જવાબદાર છે. તો હવે પ્રચ્છન્ન હોય તો આપણે શું દેખવાનું, સ્ત્રી દેખવાની છે. તો સ્ત્રી એટલે કે ભાઈ પુત્રી દેખીશું, અને પુત્રી દેખતા હોઈએ ત્યારે એનો પિતા રોગી છે અને આ જે પુત્ર સ્ત્રી છે તેના પુત્ર રોગી છે, તો એવું દેખીશું. તો અહીં પુત્રી જ રોગી છે પણ પિતા રોગી નથી, અને પુત્ર રોગી છે પણ અહીં આગળ વાત કરીએ પિતા પણ દેખવાનો, પુત્ર પણ દેખવાનો. પુત્ર રોગી છે પણ પિતા રોગી નથી, એટલા માટે અહીં નિયમ આપણો જે છે બીજો જવાબ આપણને નામ મળ્યો. આગળ તમે ચાર્ટ દેખો તો એમાં કદાચ આપણો નિયમ પડાય તો પુત્રી રોગી છે પણ એનો પિતા રોગી નથી, ફરી ત્યાં પણ નિયમ પડાતો નથી. અને ભલે પુત્ર રોગી છે તો સ્ત્રી રોગી હોય તો પુત્ર રોગી હોય, અને એનો જે પિતા છે તે રોગી હોય તો જ આપણને હામાં જવાબ મળે. અને હામાં જવાબ મળે કે ભાઈ એક્સ સંલગ્ન પ્રચ્છન્ન કહેવાય, પણ અહીં આવું જોવા મળતું નથી. જે આપણે દેખું ચોખ્ખું દેખી શકીએ છીએ, ફરી દેખાડતું ચોખ્ખું કરીને, તો આ સ્ત્રી રોગી છે, એનો પુત્ર પણ રોગી છે, અડધો નિયમ પડી ગયો, પણ એનો પિતા રોગી નથી. એટલે કે જવાબ આપણને નામાં મળ્યો, અને જ્યાં નામાં જવાબ મળતો હોય તો આપણે કહી શકીએ કે તે દૈહિક પ્રચ્છન્ન છે, લિંગી પ્રચ્છન્ન નથી. તો એક જગ્યા પર તો આપણે તૂટ દેખાવા મળી, બીજી જગ્યા પર પણ તૂટ છે. કઈ તૂટ છે? તો અહીં સ્ત્રી રોગી છે તો એનો પુત્ર પણ રોગી છે,
પણ એનો જે પિતા છે તે રોગી નથી અને એટલા માટે જવાબ આમાં નથી મળ્યો, જવાબ નામાં મળ્યો હોવાથી જવાબ ના એટલા માટે કે દૈહિક પ્રચ્છન્ન છે, લિંગી એક્સ રંગ પ્રચ્છન્ન નથી. ઓકે, તો ઘણા બધા ચાર્ટ આપણે આ નિયમ યાદ હોય તો આપણે આરામથી દેખતાને હાથે સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, તો હવે ઘણા ચાર્ટ છે આમ તો આપણી પાસે સમય ઓછો છે, તો છેલ્લો ચાર્ટ અહીં દેખાડી દઉં છું, સોરી એના આગળનો ચાર્ટ આપણે દેખી લઈએ. તો આ ચાર્ટ દૈહિક અથવા એક્સ સંલગ્ન છે. કયો છે એ ધ્યાનથી તમે દેખશો તો આ ચાર્ટમાં બધા જ પુરુષો રોગી છે, પુત્ર રોગી છે, પિતા રોગી છે. બરાબર, પુત્ર રોગી છે, પિતા રોગી છે. એટલે આ ચાર્ટમાં પહેલાં આગળના નિયમ લગાડવાના નહીં, ભૂલથી પણ નહીં લગાડવાના, કારણ કે અહીં આપેલ ચાર્ટમાં હંમેશા ફક્ત અને ફક્ત પુરુષો જ રોગી હોય, પુરુષો જ રોગી હોય. એવી ખાસ કરીને પિતામાંથી પુત્રો, પિતામાંથી પુત્રોમાં આવું તમને જે જોવા મળે તો હંમેશા યાદ રાખવાનું, પુરુષથી પુરુષ, પુરુષથી પુરુષ, સ્ત્રી કોઈ પણ રોગી ના હોય તો આંખો મીંચીને લખી દેવાનું આ વાય સંલગ્ન બીમારી છે, વાય સંલગ્ન લક્ષણ છે. અને વાય રંગસૂત્ર સ્ત્રીમાં ના હોય, સ્ત્રીમાં ના હોય એટલા માટે કોઈ પણ સ્ત્રી આપણને રોગી જોવા, કોઈ પણ પેઢીમાં રોગી જોવા મળશે નહીં, નહીં ને નહીં. તો આપેલ ચાર્ટની અંદર ફક્ત ને ફક્ત જો પુરુષ જ રોગી હશે તો 100% એ ચાર્ટનું જે લક્ષણ છે તે હંમેશા વાય સંલગ્ન લક્ષણ છે. અને અહીં ધ્યાન રાખીશું, પિતા જો રોગી હશે તો 100% એ રોગ પુત્રોમાં, બધા જ પુત્રોમાં ઉતરી આવશે, કોઈ પુત્ર બાકી રહેવાનો નથી. આ પિતા રોગી તો એનો જે પુત્ર છે બબ્બે તે બધે પુત્રોમાં આવી ગયો. હવે આ પિતા કેવો છે, નથી રોગી, એટલા માટે એના જે બંને પુત્રો છે એ પણ રોગી નથી. તો પિતા રોગી હશે અને એના બધા જ પુત્ર રોગી હશે તો સમજી લો કે તે વાય સંલગ્ન લક્ષણ છે. એક્સ ભૂલી જવાનું, દૈહિક રક્ષતા બધું ભૂલી જવાનું, ઓનલી ફોર વાયમાં જ તમને આવું જોવા મળશે. તો વાયની અંદર બધા જ પુરુષો 100% બધા જ રોગી જોવા મળશે અને સ્ત્રી એક પણ ભૂલથી પણ જોવા મળશે નહીં, કારણ કે સ્ત્રીઓમાં ક્યારે પણ વાય રંગસૂત્ર હોતું નથી અને વાય ન હોય તો રોગ એમાં ક્યારે પણ જોવા મળશે નહીં. તો છેલ્લો ચાર્ટ લઈ લઈએ છીએ આપણે. છેલ્લા ચાર્ટની અંદર દેખી શકીએ છીએ આપણે નિયમ પ્રમાણે સંતતિ રોગી પિતૃરોગી. ઓકે, સંતતિ રોગી પિતૃરોગી બેમાં દેખવો તો પણ ચાલે, સંતતિરોગી પિતૃરોગી. અને તો ચોખ્ખું દેખાશે બધી જ પેઢીમાં રોગી છે, એટલે બધી જ પેઢીમાં તમને લક્ષણ જોવા મળે છે. એટલે બધા આંખો મીંચીના પ્રભાવી છે. હવે પ્રભાવી છે બધામાં આપણને હા જવાબ મળ્યો, એટલા માટે કહી શકે છે ભાઈ આ પ્રભાવી કારકને કારણે છે, પ્રચ્છન્ન માટે નથી. કારણ કે પ્રચ્છન્નની અંદર આગળ દેખ્યું પ્રમાણે કે પ્રચ્છન્નની અંદર કારણ કે પ્રચ્છન્નની અંદર સંતતિ ભલે રોગી હોય પણ પિતૃ રોગી હોય તેવું જરૂરી નથી. તો ખાસ એને કહેશું પ્રચ્છન્ન લક્ષણ, પ્રચ્છન્ન જનીન કારણે લક્ષણ હોય તો એ પ્રચ્છન્ન લક્ષણ હંમેશા સંતતિમાં હોય તો પિતૃમાં હોય તે જરૂરી નથી. તો ખાસ આપણે દેખીશું સંતતિ રોગી છે કે નથી. સંતતિ રોગી હશે તો પિતૃરોગી હોય, પિતૃરોગી હોય, પિતૃરોગી ના હોય તો પ્રચ્છન્ન. અને જો પિતૃ પણ રોગી હોય તો તે છે આપણો પ્રભાવી. તો દરેકની અંદર સંતતિ રોગી પિતૃરોગી એવા દરેક પેઢીમાં આવું જોવા મળે છે, કે તે આ પ્રભાવી લક્ષણ છે, પ્રચ્છન્ન લક્ષણ નથી. અને બધી પેઢીમાં લક્ષણ જોવા મળે છે એના માટે તે પ્રભાવિત છે. હવે પ્રશ્ન કરીશું બીજો, પુરુષ રોગી તો એની માતા અને એની પુત્રી રોગી છે કે નથી ચેક કરીએ. તો પહેલાં આપણે આગળનું ભૂસી નાખીએ. હવે દેખીએ શું પુત્ર દેખવાનો છે, એની માતા ઉપર તરફ, એની પુત્રી નીચે તરફ.
तो आ पुत्र रोगी एनी माता रोगी ओके रोगी एनी पुत्री रोगी ओके रोगी बन्ने पुत्री रोगी छे એટલે એક નિયમ અહીં પડી ગયો ઓકે તો બીજા માટે દેખીએ હવે તો અહીં પુત્ર રોગી માતા પણ રોગી એની પુત્રી પણ રોગી એટલે કે દાદી પણ રોગી પુત્ર પણ રોગી અને પૌત્રી પણ રોગી અહીં ફરી પડી ગયો ફરીથી હવે દેખીએ આગળ કારણ કે આ બે જ નથી ત્રીજું પણ છે તો અહીં પુત્ર રોગી માતા પણ રોગી ભલે એની પુત્રી નથી આપી એટલે પણ આપણે કહી શકીએ છીએ કે આ પ્રભાવી કારક તો છે જવાબદાર તો આપણે આ ચાર્ટમાં જોઈ શકીએ છીએ કે ભાઈ અહીં જવાબ આપણને હામાં મળ્યો છે બધી બાજુ પુત્ર પણ રોગી માતા પણ રોગી અને પુત્રમાંથી જે પુત્રી ઉત્પન્ન થાય છે તે પણ રોગી છે મતલબ કે આ પ્રભાવી કારક જે છે તે એક્સ લગ્ન પ્રભાવી કારકના કારણે જોવા મળતું લક્ષણ છે દૈહિક પ્રભાવી નથી ઓકે તો ઘણા બધા ચાર્ટ જો આપણે આ નિયમ યાદ હશે બે જ ખાલી પ્રશ્ન કરવાના છે બધી જ અસકારક સંતતિના પિતૃઓ અસકારક હોવા જોઈએ કોઈ એક સંતતિ બાકી રહેવી જોઈએ નહીં જેથી આપણે રોગી જોવા મળે તેના પિતૃઓ પણ રોગી હોય તો પ્રભાવી અને રોગી હોય સંતતિ પણ એના પિતૃ રોગી ન હોય તો તે પ્રચંડ છે તો આ પહેલો મુદ્દો સંતતિ રોગી હોય તો એના પિતૃ પણ રોગી હોવા જોઈએ ક્યારે પ્રભાવી કારક હશે તો અને જો સંતતિ રોગી હોય પણ એના પિતૃ રોગી ન હોય અને પ્રચંડમાં આવું જ જોવા મળશે પિતૃ રોગી ન જ હોય તો હંમેશા તે પ્રચંડ કારક છે પ્રચંડ લક્ષણ છે બીજો પ્રશ્ન કરીશું હા અને જવાબ હા મળે તો એક્સ લગ્ન જવાબ ના મળે અમુક સંતતિમાં આવું ન પડાતું હોય નિયમ તો પ્રભાવી પણ દૈહિક અને જો પ્રચંડની વાત કરીએ તો બીજો પ્રશ્ન આપણે આ કરીશું અને એમાં જવાબ હા મળે તો એક્સ લગ્ન પ્રચંડ અને જવાબ આપણને ના મળે એટલે જવાબ નામાં મળે આપણો નિયમ બધી બાજુ ન પડાતો હોય આવો તો એ વખતે આપણે દૈહિક પ્રચંડ લક્ષણ છે એમ કહી શકીએ છીએ તો આ રીતે બે પ્રશ્ન કરીને મનમાં આપણે કોઈ પણ ચાર્ટ સોલ્વ કરી શકીએ છીએ તો એવા ચાર્ટ તમે આ દેખી શકો છો ચાર્ટ દેખી લો અને આરામથી દોરજો અને આ ચાર્ટ પછી તમે દૈહિક પ્રભાવી છે કે દૈહિક પ્રચંડ છે એક્સ લગ્ન પ્રભાવી છે અથવા એક્સ લગ્ન પ્રચંડ છે તે તમે જાતે નક્કી કરો નિયમ તમને ખબર જ છે તો એક ચાર્ટ આ તમે છોડતો જાઉં છું એ તમારે જાતે કરવાનો છે બીજો ચાર્ટ આ રહ્યો કે જે ચાર્ટ પણ તમે આરામથી દેખી લેજો અને દોરજો અને આ ચાર્ટ પણ આ ચાર્ટમાં દર્શાવેલ જે લક્ષણ છે તે લક્ષણ કેવું છે દૈહિક પ્રભાવી પ્રચંડ કે પછી એક્સ લગ્ન પ્રભાવી કે પ્રચંડ ઓકે જેમ તમે ચાર્ટ વધુ વધુ સોલ્વ કરશો તે પ્રમાણે તમારું ઝડપથી તમે ચાર્ટ દેખાને સાથે નક્કી કરી શકશો કે ભાઈ ચારમાંથી કયું લક્ષણ છે દૈહિક પ્રભાવી કે પછી પ્રચંડ